नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आज आपणे भणीशुं धोरण चार, विषय छे गुजराती, पाठ बीजो, एमां भाग छ आपणे जोशुं आजे। तो चालो तमे बधा पण पाठ्यपुस्तक खोलशो, पाठ बीजो खोलो, एमां पाना नंबर 34 ઉપરથી આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો ખોલી પાઠ્યપુસ્તક, એમાં 34 પાના નંબર કાઢો। એમાં આપણને આપ્યું છે તમારી કોણીની જીભ અટકાડવાનો પ્રયત્ન કરો, જૂથમાં બેસીને પ્રશ્નોના જવાબની ચર્ચા કરો અને લખો। તો અહીંયા આપણને જે આપ્યું છે એ આપણે કરો જૂથમાં બેસીને। અત્યારે તો આપણે જૂથમાં બેસીને ન કરી શકીએ, બધા ઘરે છો। તો એમાં પહેલું આપ્યું છે કે જીભ કોણી સુધી કેમ અડતી નથી। જો જીભ કોણી સુધી અડે, ન અડે ને તો કેમ નથી અડતી એમ। પછી ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી કેવી વાતચીત થતી હશે, ઝાડ ઉપર પક્ષીઓ બેઠા હોય તો બંને કેવી વાતચીત કરતા હશે એમ। પછી વાદળાને શરદી કેમ નહીં થાય, કારણ કે વાદળા જ વરસાદ લાવે છે, તો એ પાણીમાં જ આખો દિવસ હોય તો એને શરદી કેમ નહીં થાય એમ। સાબુ કેમ ગંદો ન થાય, કારણ કે સાબુથી આપણે હાથ સાફ કરતા હોય ના તો એ કેમ ગંદો નહીં થતો એમ। તમને આવા કોઈ પ્રશ્ન થાય છે, કોઈ પણ 3 પ્રશ્નો લખો। આવા પ્રશ્ન થતા હોય તો કોઈ પણ 3 પ્રશ્ન તમારી જાતે લખવાના છે। ત્યાર પછી અહીંયા એ પૂછે ગાવાની મજા પડે તે રીતે પંક્તિઓ ગોઠવીને ગાઓ। તો કુકડો વહેલો વહેલો જાગે, ચિંટુ ઝટપટ જાગી જાય, જગતને જગાડવા એ તો બાગે, કુકડો ગીત મજાનું ગાય। તો ગોઠવવાની છે તો પહેલું કયું આવશે, તો આપેલું આવશે જે છે એ જ, કુકડો વહેલો વહેલો જાગે। પછી જગતને જગાડવા એ તો બાગે, ચિંટુ ઝટપટ જાગી જાય, કુકડો ગીત મજાનું ગાય। એ લખવાનું છે પણ એ પછી હું તમને લખાવી દઈશ। ત્યાર પછી આપ્યું છે બંને ફકરામાં લખાણમાં શું તફાવત છે તે લખો। તો પહેલાં બે ફકરા આપણે વાંચી લઈશું, પહેલાં અ ફકરો વાંચશું। અનુરીતને જીવજંતુ ખૂબ ગમે છે, અનુરીતના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે। ભદ્રેશ કહે ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો, અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નાના નાના હોય, જીવજંતુ અને ભદ્રેશ અનુરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો, ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે। આપણે આ અ વાંચ્યું, હવે બ વાંચ્યું। અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે, તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે, તે કહે છે મને તે કરડી જાય તો, અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના નાના હોય, એમને તું મારી ડબ્બીમાં મૂકીજો, તને તે બધા ગમી જશે। તો શું બે ફકરામાં તફાવત છે, છે ને, લાગ્યું ને? એક ફકરામાં આપણને નામનો શબ્દનો ઉપયોગ કરીને, કોઈ વ્યક્તિના નામનો, છોકરાના નામનો શબ્દનો ઉપયોગ કરીને આપણને એક અ ફકરો આપ્યો છે, અને બમાં તો કે અનિરુદ્ધને ભદ્રેશ નામ આવ્યા છે પણ વારે ઘડીએ નથી આવ્યા, ક્યાંક સર્વનામનો ઉપયોગ કરીને આપણને આપ્યા છે। તો નીચે પ્રશ્ન છે, અ પહેલો પ્રશ્ન, અ સારો લાગે કે બ શા માટે? આપણને પ્રશ્ન પૂછ્યો કે તમને અ ફકરો સારો લાગ્યો કે બ ફકરો સારો લાગ્યો, તો શું કહેશું? બ ફકરો સારો લાગ્યો। કેમ? તો કે એમાં સર્વનામ આપીને ફકરો બનાવ્યો છે, સર્વનામ વપરાયું છે। ભલે અત્યારે તમારે લખવાનું નથી, પછી વ્યવસ્થિત પુરાવી દઈશું। બ સર્વનામ, બ ફકરો સારો લાગ્યો શા માટે? તો કે એમાં સર્વનામ વપરાયું છે એટલે ફકરો વાંચવામાં આપણને વ્યવસ્થિત લાગે છે ને મજા પણ આવે છે। પછી છે પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે, પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે? જો જોઈ પહેલો ફકરો, તો કે આ એક વખત, આ બે વખત, આ 3 વખત અને આ 4 વખત, કેટલી વખત આવ્યું કુલ? તો કે 4 વખત આવ્યું।
પછી બીજા ફકરામાં આપેલા નામોને બદલે કયા કયા શબ્દો વપરાયા છે? તો આપણને અહીંયા નામો એના આપ્યા છે, કયા કયા શબ્દો. બાજુના પેજ ઉપર આવી જાઓ, પેજ નંબર 35 ઉપર એમાં આપ્યું છે જીવજંતુને તેમને બદલે તેમનો, બીજું તો તે, એમનું, એમને, પછી અનુરીતમાં તો કે તેના અને મારી, પછી ભદ્રેશમાં તો તે, મને, તું, તને, આવા આપ્યા છે. પછી આપ્યું છે ઇનામ અને સર્વનામ, બે મિત્રો છે તેમની વાતચીત જોડીમાં બેસી વાંચો, તે પછી એક જોડીદાર સર્વનામ બને અને બીજો ઇનામ બને એમ સંવાદ ભજવો. સંવાદ અત્યારે આપણે વિદ્યાર્થી અહીંયા છે ને એટલે ભજવી ના શકીએ, પણ હું અહીંયા વાંચું છું. સર્વનામ કહે છે પહેલાં, તે આવે પછી આપણે ત્યાં જશું. ઇનામ, શ્યામ આવે પછી તું અને હું મેદાનમાં જઈશું એમ. સર્વનામ, હા ત્યાં જઈને તેઓની સાથે તે રમીશું. ઇનામ, મેદાનમાં જઈને વિક્ટર, હરપાલ, રફીક સાથે ખો ખો રમીશું, બરાબર ને? સર્વનામ, જો તેઓ આવશે તો તેઓને પણ રમતમાં છોડી દઈશું. ઇનામ, જો ડાયના સોનલ મિત્તલ આવશે તો ડાયના સોનલ મિત્તલને પણ રમતમાં છોડી દઈશું એમ. પહેલાં શું, સર્વનામ આપણને ખાલી સર્વનામ જ બતાવીને આપણને વાક્ય આપ્યું છે, અને ઇનામ શું કરે છે તો કે નામ લઈને, સર્વનામની જગ્યાએ નામ લઈને આપણને યોગ્ય વાક્ય બનાવીને કહે છે. પછી સર્વનામ, હા પછી ત્યાં આપણે ભેગા મળી તે રમીશું, તો કે હા પછી ત્યાં આપણે ભેગા મળીને રમીશું. ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો. અહીંયા આપણને વાક્ય આપ્યું છે પેલા, પછી કોઈ પણ માટેનો શબ્દ કીધો છે ને, પછી તમે મૂકેલા શબ્દ. તો પેલું એમાં સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો, તો ખાટા કરેલો શબ્દ કયો છે? તેનો. અને તેની સામે ગમતું નામ તો કેનો મૂક્યો? તો કે પંકજનો. પછી આજે મેં તેમાં મસાલો નાખી ખાધું, તો કે પહેલાં તેમાં ખાટું છે ને, તો અહીંયા તેમાં એનો શું, એ કઈ વસ્તુ? તો કે ટમેટું છે, બીજી ગમે એ વસ્તુ પણ મસાલો નાખીને આપણે ખાઈ શકીએ. ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો, ખાટે કરેલો શબ્દ કયો છે? તો કે ગઈ કાલે, સોરી તેના આવશે, તેના કોના? તો કે રસિકભાઈ, કોઈ પણ નામ આપણે લખી શકીએ. એ સમાતું નથી, હું તમને પછી વ્યવસ્થિત લખાવી દઈશ. પછી આ તેનું દફતર છે એટલે તેનું, અને કેનું? તો કે પાર્થનું. પછી પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય એટલે તેનાથી, કેનાથી? તો કે નિશાથી. સમજાણું? પછી આપ્યું છે વાંચો અને જવાબ લખો, એમાં પેલું છે કલમલ કબૂતર ઘૂઘુ કરે છે તે ચણ ચણે છે, અહીં તે એટલે કોણ? તો કે કબૂતર. કોણ થાય? કબૂતર. પછી બીજું, ખાલી જગ્યા ઝાડ પર બેઠો છે તે હૂપ હૂપ કરે છે, ખાલી જગ્યામાં શું આવી શકે? તો હૂપ હૂપ કોણ કરે? તો કે વાંદરો. પછી ત્રીજું, મારું નામ શ્રેય છે, શ્રેય ચોથામાં ભણું છું, બીજા વાક્યમાં શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને? તો અહીં શું કીધું છે કે મારું નામ શ્રેય છે, શ્રેય ચોથા ધોરણમાં ભણું છું, તો એ વાક્ય આપણને યોગ્ય લાગ્યું એટલે કે બીજા શબ્દમાં, એટલે આ બીજો શબ્દ થયો, એમાં શું લખવાથી વાક્ય સાચું બને? તો એમ બને ને હું લખવાથી.
તો કે મારું નામ સહી છે, હું ચોથા ધોરણમાં ભણું છું. આપણે આપણું નામ બોલી ન બોલી, આપણે એમ કહીને મારું નામ શ્રેય છે. પછી એમ પૂછે કે કેટલા ધોરણમાં ભણસ, કયા ધોરણમાં ભણસ, તો કે હું ચોથા ધોરણમાં ભણું છું. એમ કે શ્રેય ચોથા ધોરણમાં ભણે છે ન કહીએ ને, એટલે એ શ્રેયની જગ્યાએ શું આવે, હું. પછી ચોથું, હર્ષેલ હોશિયાર છે, તેને અથવા તે શિક્ષક બનવું છે, ખોટો વિકલ્પ છે કે નવેસરથી લખો. અહીંયા બે આવી પાછા આપણને, તેને અને તે. પછી ખોટો વિકલ્પ છે કે નાખવાનું, આ તે છે કે નાખવાનું, અને પછી નવેસરથી, તો કે હર્ષિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે. સમજાણું? પછી આપ્યું છે આપણને પાંચમું, આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે, તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે, તેઓ હંમેશા સાચું બોલતા. કોણ સાચું બોલતું? બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વાપર્યો છે? તો આ વાક્ય છે અહીંયા, એમના નામને બદલે કયો બીજા વાક્યમાં, તો કે મહાત્મા ગાંધી વાપર્યો છે. મહાત્મા ગાંધી, સમજાણું? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી અભ્યાસ રાખીએ. હવે પછીનો જે અભ્યાસ છે તે બીજા વિડીયોમાં કરીશું. નમસ્તે, ધન્યવાદ.